જી હા મોતના જવાબદાર કોણ વાત છે સુરતની સુરતના સરથાણા વિસ્તારમાં એક બિલ્ડિંગના ભીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસીસમાં જે રીતે ભીષણ આગ લાગી હતી આ આગ એટલી વિકરાળ હતી કે આ આગથી જીવ બચાવવા વીસ જેટલા વિદ્યાર્થીઓએ બિલ્ડિંગમાંથી છલાંગ પણ લગાવી દીધી આ ઘટનામાં અત્યાર સુધીમાં જે રીતે આંકડો સામે આવી રહ્યો છે કે વીસથી વધુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના મોત થઈ ચૂક્યા છે આમાં ફાયર સેફ્ટીની ચકાસણી કર્યા વગર જ કોઈ પણ બિલ્ડિંગમાં આવા ક્લાસીથી મંજૂરી આપી દેવામાં આવતી હોય છે ત્યારે આ ઘટના માટે જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે વૃત્ના સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા નામની બિલ્ડિંગના બીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસીસમાં આગ લાવતા અફરાતફરી મચી ગઈ હતી જ્યારે આગ લાગી ત્યારે અહીં પચાસ જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા જાણવા મળ્યા મુજબ

આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની સત્તર જેટલી ગાડીઓ કાર્યરત થઈ હતી આ ઘટનામાં સત્તરથી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે અને ઓગણીસ જેટલા વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે ઘાયલ તમામ વિદ્યાર્થીઓને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ મામલે સુરત શહેર પોલીસ કમિશનરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ઘટનામાં જે કોઈ જવાબદાર હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે बचाव माठे रो रस्तो बंद ब्लॉक થઈ ગયો હતો ત્યારે વિદ્યાર્થીઓ રેસ્ક્યુ કા કામ પૂરા કર લિયા ગયા છે અંદર સે કરીબ 1 દરજે સે જ્યાદા ડેડ બોડી મળી હે ઓનકા આઈડેન્ટિફિકેશન હોના બાકી હે સુરત ની આગ ની આ ઘટના એ સુરત સહિત રાજ્ય અને દેશ માં સૌ કોઈ ને હચમચાવી નાખ્યા છે ઘટના ની જાણ થતા જ વડાપ્રધાન મોદી એ ઘટના અંગે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ પાળ દુઃખ વ્યક્ત કર્યું અને ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના પરિવારજનો માટે રૂપિયા ચાર લાખની સહાયની જાહેરાત પણ કરી સુરતમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગવાને કારણે દુર્ઘટના સર્જાની છે નાના નાના બાળકો આગની ઝપેટમાં આવ્યા છે મૃતક બાળકોના શબને બહાર કાઢવામાં આવી રહ્યા છે અત્યંત દુઃખદ અને ખરાબ ઘટના છે રાજ્ય સરકારે દુઃખ અને સંવેદના પ્રગટ કરું છું રાજ્ય સરકાર સંવેદના સાથે મૃતક બાળકોને એમના પરિવારને ચાર ચાર લાખ રૂપિયા સહાયતા થાકી દે આપશે આ ઘટનામાં પાલિકાની મોટી બેદરકારી સામે આવી છે જાણવા મળ્યું છે કે આ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો ન હોવા છતાં અહીં ટ્યુશન ક્લાસીસ કાર્યરત હતા ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું આ ટ્યુશન ક્લાસીસ મંજૂરી વગર ચાલતા હતા કે પછી પાલિકાએ ફાયર સેફ્ટીની ચકાસણી કર્યા વગર જ અહીં ક્લાસીસ ચલાવવાની મંજૂરી આપી દીધી આ ઘટનામાં વધુ મૃત્યુ થયા છે ત્યારે આ નિર્દોષ વિદ્યાર્થીઓના મૃત્યુ માટે જવાબદાર કોણ એક મોટો પ્રશ્ન છે સહાય જાહેર કરવાથી મૃત્યુ પામેલા લોકોને પાછા લાવી શકાતા નથી પરંતુ આવી ફાયર સેફ્ટી વગરની શહેરની તમામ બિલ્ડિંગોની માન્યતા રદ કરવામાં આવે અથવા આવી બિલ્ડિંગો સામે કડક ભરવામાં આવે તો જ આવી ઘટના બનતી અટકશે અને ફરીવાર કોઈ શહેરના કોઈ ખૂણે આગને કારણે જીવ બચાવવા કોઈને કૂદવું નહીં પડે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ